શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 અને એમાં આપણે એક મહત્વનો ટોપિક છે કે શા માટે પદાર્થ તરે છે અથવા બુડી જાય છે, એટલે કે ડૂબી જાય છે, એની પાછળના જે કારણો છે એનો અભ્યાસ કરવાનો છે આજે. હવે એક સિમ્પલ હું તમને એક ઉદાહરણ દઉં કે એક પ્રવૃત્તિ દઉં કે લોખંડની ખીલી લો, એને પાણી ભરેલા બીકરમાં હળવેકથી પ્રેમથી મૂકો અને જેવું તમે મૂકશો એટલે શું થશે? એ ડૂબી જાય સાહેબ, નાના છોકરાને પૂછો તો પણ કે. ઓકે, બરાબર છે, શું કામ ડૂબે છો? તો હવે સમજો, હું અહીંયા લખું છું કે જ્યારે લોખંડની ખીલીને કોઈ પ્રવાહી ભરેલા પાત્રમાં મૂકવામાં આવે, અને આપણે અહીંયા પ્રવાહી તરીકે કોને લઈએ છીએ? પાણી, બરાબર. ભરેલા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે ખીલી પાત્રના તળિયે પહોંચી જાય છે. ઓકે, આની પાછળનું કારણ એવું છે છોકરાઓ કે જે લોખંડની ખીલી છે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ વધારે હશે. કોના કરતા? તો કે પાણી દ્વારા જે બળ લાગે છે તેના કરતા ખીલી દ્વારા જે બળ લાગે છે તે વધારે હશે. સમજાય ને? તો કે કારણ કે ખીલી દ્વારા અથવા તો ખીલી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ પાણી દ્વારા લાગતા બળ, પાણી દ્વારા જે ઉપરની તરફ બળ લાગે એનું કહેવાય, આપણે કહેતા હતા ઉત્પ્લાવક બળ કરતા વધુ હોવાથી પરિણામી બળ એટલે કે, લેટ સપોઝ હું અહીંયા આકૃતિ દોરું કે બરાબર આ પાણી ભરેલું છે, બરાબર. એ હવે તમને એ દેખાય, અહીંયા માનો કે હું કોઈ ખીલી છે એ મૂકું, એટલે જેવી હું અહીંયા ખીલી મૂકીશ એટલે શું થશે? તો કે સીધી જ અહીંયા આવી જશે, હાકેના, અને એ ડૂબી જાય. કેમ? તો કે આના ઉપર જે આ ગુરુત્વાકર્ષણ બળ લાગશે એ આના કરતા આ છે એ વધુ હશે, આ છે એ ઓછું હશે. એટલા માટે તો શું થાય? નીચે તરફ લાગે, કારણ કે આ વધારે બળ છે, આ ઓછું બળ છે. આપણે ભણી ગયા છીએ આગળના ચેપ્ટર્સમાં, 9મા ચેપ્ટરમાં, કે જે કોઈ બે પદાર્થ એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લગાડે તો જે દિશામાં બળનું મૂલ્ય વધારે હશે એ દિશામાં પદાર્થ ગતિ કરશે. યાદ કરો, વો પલ જબ મેને એસા બોલા થા, સીધી વાત છે ને. એક સુમો પહેલવાન અને એક મકડી પહેલવાન છે, યાદ કરો. સુમો પહેલવાન છે જ્યારે આમ બળ લગાડે છે ત્યારે મકડી પહેલવાન તરફ એ પણ બળ લગાડે છે, પણ ગતિ કઈ તરફ થાય છે? મકડી પહેલવાન છે એની ગતિ આ બાજુ થાય છે. કેમ? તો કે સુમો પહેલવાનનું બળનું મૂલ્ય વધારે છે, બરાબર. તો એવું જ આમાં કંઈક થાય છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે છે, ઉત્પ્લાવક બળનું મૂલ્ય ઓછું છે, એટલે પદાર્થ છે એ નીચે તરફ એટલે કે વધુ મૂલ્ય તરફ ગતિ કરે છે. સિમ્પલ વાત થઈ ગયું ને યાર? ઓકે, પરિણામી બળ અધો દિશામાં લાગે છે, માટે ખીલી ડૂબી જાય છે. ઓકે, બીજું ઉત્પ્લાવક બળ એ તે દ્રવ્યની, તે પ્રવાહીની ડેન્સિટી, વિચ મીન્સ ઘનતા ઉપર પણ આધાર રાખે છે, બરાબર. અને અલગ અલગ ઘનતા, અલગ અલગ પ્રવાહીની ઘનતા છે અલગ અલગ હોય છે, એના વિશે આપણે ડિસ્કશન કરવાની જ છે.
ઘનતા એટલે દળના છેદમાં કદ થાય. અને આની જો તમારે એક એક વસ્તુ જો આ વસ્તુ છે એ જોવી હોય તો આ કન્સેપ્ટ તો તમે યુટ્યુબ ઉપર સર્ચ પણ કરી શકો છો કે એક્સપેરિમેન્ટ ઓફ ડિફરન્ટ ડેન્સિટી લિક્વિડ્સ. ખાલી એટલું લખો, એક્સપેરિમેન્ટ ઓફ ડિફરન્ટ ડેન્સિટી લિક્વિડ્સ, એટલે અલગ અલગ ઘનતાવાળા પ્રવાહી છે એની વચ્ચેનો આખો પ્રયોગ છે એ તમને જોવા મળશે. બહુ મજા આવશે જોવાની, રાઈટ? એ ચોક્કસથી સર્ચ કરજો. તો એના ઉપરથી શું છે તો કે દરેક પ્રવાહીની ઘનતા અલગ હોય છે, તો એ તરવાની ડૂબવાની અલગ અલગ હોય છે, બરાબર? કોઈ પદાર્થ છે એ કોઈ એક પ્રવાહીમાં ડૂબી જતું હોય તો અમુક ઘાટું પ્રવાહી હોય એમાં તરતું પણ હોય, બરાબર? એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને મેં તમને જે વિડીયો કીધો છે એને સર્ચ કરજો, એ તમને ડિફરન્ટ કલરના લેયર વાળું એક પાત્ર ભરેલું જોવા મળશે અને એમાં પ્રયોગ જોવા મળશે, બરાબર? ચલો આગળ વધીએ. તો કે એ પાણી દ્વારા લાગતા ઉત્પ્લક બળ કરતા વધુ હોવાથી પરિણામી બળ અધો દિશામાં લાગે માટે ખીલી ડૂબી જાય છે. અને એવી જ રીતે હવે હું તમને એમ કહું કે હવે ખીલી જેટલું જ દ્રવ્યમાન ધરાવતું બુચ એટલે ઢાંકણું લઈ પ્રવાહીની સપાટી પર મૂકતા તે તરે છે. શું કામ તરે છે? તો સાહેબ આનાથી ઊંધો કન્સેપ્ટ કે માનો કે આ બૂચ છે, આવું બૂચ એટલે કેપ, કોઈ પણ એક ઢાંકણું, બરાબર? હવે આનું જે બળ લાગે છે અને પ્રવાહી દ્વારા આમ ક્યાંક બળ લાગતું હશે, તો આ બળ છે એ કેવું હશે? ઓછું. અને ઉત્પ્લાવક બળ વધુ થશે, કારણ કે આનું વજન કેવું છે? વજન ઓછું છે, બરાબર? અને વજન ઓછું હોય એનો મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ પણ ઓછું હોય. સમજાય ને? સિમ્પલ કન્સેપ્ટ. બધું ફિઝિક્સ છે એકબીજા સાથે સંકળાયેલું છે, ભૌતિક શાસ્ત્ર એકબીજા સાથે, બધા કન્સેપ્ટ ફંડા છે, ક્લિયર હોય અને કનેક્ટેડ હોય, બરાબર? તો જેમ વજન ઓછું એમ ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગવાનું, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ જે દ્રવ્યમાન ઉપર જે ગુરુત્વાકર્ષણ બળની અસર લાગે એને તો વજન કહેતા હતા. ઓકે, ચલો. તો ખીલી જેટલું દ્રવ્યમાન ધરાવતું બૂચ લઈ પ્રવાહીની સપાટી પર મૂકતા તે તરે છે, કારણ કે તેના પર જે ઉત્પ્લાવક બળનું મૂલ્ય છે એ ઓછું છે અને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધી જાય છે. માટે સોરી, ઉત્પ્લાવક બળનું મૂલ્ય વધારે છે અને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઓછું છે, એટલા માટે પરિણામી બળ ક્યાં છે? ઉર્ધ્વ દિશામાં, ઉપર તરફ, એટલે બૂચ છે એ તરે છે. ઓકે, એ કન્સેપ્ટ તમને આઈ થિંક તમને ક્લિયર થઈ ગયો છે, રાઈટ? હવે મારે અહીંયા જુઓ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ પ્રવાહીનું, કોઈ પણ પ્રવાહી દ્વારા લાગતા ઉત્પ્લાવક બળનું મૂલ્ય એ તે પ્રવાહીની ઘનતા પર આધાર રાખે છે. જેમ ઘનતા, ઘનતા એટલે ઘટ્ટપણું, જેમ કે પાણી છે, તેલ છે, તો પાણી કરતા તેલની ઘનતા વધારે, બરાબર? સોરી, પાણી કરતા તેલની ઘનતા છે એ ઓછી, રાઈટ? એટલે તેલ છે એ પાણી ઉપર તરશે, તેલની ઘનતા છે ઓછી છે, કારણ કે ઓછા દળમાં કદ વધારે છે, કદ વધારે જગ્યા રોકે, જેટલું દળ ઓછું છે કદ વધારે. એટલે તમે જો તેલની, તમે જ્યારે ડબ્બો લ્યો ને, તેલનો ડબ્બો, ત્યારે જોજો એમાં 15 કિલોગ્રામનો ડબ્બો હશે ને, લીટર છે 16 પોઈન્ટ સમથિંગ લીટર હશે. કદ વધારે હોય, દળ ઓછું હોય. કદ વધારે હોય, દળ ઓછું હોય, એટલે આપણી પાસે સૂત્ર છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ કદ વધારે હોય, લીટર છે એ કદ દર્શાવે છે, ગુંજાંશ દર્શાવે છે. તો કદ વધારે હોય, દળ ઓછું હોય, એટલે તેલ છે ને એ પાણીમાં તરશે, કારણ કે પાણી કરતા પાણીની ઘનતા એક છે, આઈડિયલી લેવામાં આવે છે, એક ઇન ધ સેન્સ, બરાબર? એક એટલે આઈડિયલી કન્ડિશન, બરાબર? અને આ ઘનતા છે કોની? તેલની. એનું કદ વધારે, જો 16 પોઈન્ટ સમથિંગ લીટર હશે, અને દળ છે એવું 15 કિલોગ્રામ હશે. 15 કિલોગ્રામ ઓછું છે, 16 છે એ વધારે છે, કદ વધારે છે, એટલે એની ઘનતા ઓછી થાય. ઘનતા ઓછી થાય એટલે તરે, એટલે જેની ઘનતા વધારે એ ડૂબે, ઘનતા ઓછી એ
તરે, એવી જ રીતે ઉત્પ્લાવક બળ પણ ઘનતા ઉપર આધાર રાખે છે, બરાબર? ઓકે, તો પદાર્થ ડૂબે કે તરે તે પણ, પદાર્થ ડૂબે કે તરે તે પણ પદાર્થની ઘનતા પર આધાર રાખે છે. જો ઘનતા પ્રવાહી કરતા વધારે તો પદાર્થ ડૂબે નહીતર તરે. બરાબર, જો પ્રવાહી કરતા વધારે હોય તો ડૂબે, પ્રવાહી કરતા ઓછી હોય તો તરે છે. બરાબર, આ બધા કન્સેપ્ટ જો બની શકે કે હું અહીંયા પણ ચોખવટ કરી દઉં છું, બની શકે કોઈ ટેક્સ્ટબુક કે કોઈ પ્રકાશનના મુદ્દા અપ ટુ ડેટ બેઠે બેઠા છાપતા મન નથી આવડતું. મને તમને કન્સેપ્ટ ક્લિયર કરાવતા આવડે છે. ઇન શોર્ટ, મારે તમને જે કન્સેપ્ટ સમજાવવાના છે એ તમને તમારા સુધી એ પૂરેપૂરો કન્સેપ્ટ ક્લિયર થાય એવા મારા સતત ને સતત પ્રયાસો રહેશે. હવે તમને જે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, તમારી મૌલિકતા દર્શાવો, તમે તમારી ક્રિએટિવિટી દર્શાવો અને પેપરમાં લખતા શીખો, બહુ મજા આવશે. અને એનસીઆરટી નો નિયમ છે કે ચોપડીનું બેઠે બેઠું કે કોઈ પણ પ્રકાશનનું બેઠે બેઠું લખવું તો જ પૂરા માર્ક્સ મળે એવું જરૂરી નથી. તમે તમારો કન્સેપ્ટ છે એને તમારા શબ્દમાં તમારા ઢાંચામાં ઢાળી અને પેપરમાં લખી શકો તો પણ પૂરા માર્ક્સ આવી શકે, ક્યાંય તમારું બંધન છે નહીં. આ એનસીઆરટી નો આપણે જે નવો સિલેબસ આવ્યો એમાં એટલી છૂટછાટ મળેલી છે. છૂટછાટ ઇન ધ સેન્સ, પહેલેથી રૂલ જ છે એવો. બરાબર, એટલે જેટલું તમને સમજાય છે એને પૂરેપૂરું સમજી લો. એ કન્સેપ્ટને તમારા શબ્દોમાં તમારી રીતે વ્યવસ્થિત રીતે, પાછા વૈજ્ઞાનિક શબ્દો એ ના કહેજો, હાવ દેહીમ નહીં લખતા, મજો આવે એમ નહીં લખી નાખતા. તો આ સાથે આપણે, મારે તમને જે સમજાવવું હતું કે શા માટે પદાર્થ તરે છે કે ડૂબે છે એ કન્સેપ્ટ છે એ પૂરો થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.